ये सभी पात्र काल्पनिक है। અહીંયા આગળ આપણે કહેવાનું છે કે આ જે કુટ પ્રશ્નોત્તરી છે એના તમામ પાત્રો વાસ્તવિક છે અને બધાને બંધ બેસતી પાઘડી પહેરી લેવાની પૂરેપૂરી છૂટ છે। તમને એમ લાગે કે આ સાહિત્યકાર મારા જેવા છે, મારાથી નજીક છે, તો તમારે એ બંધ બેસતી પાઘડી પહેરી લેવાની સંપૂર્ણપણે છૂટ છે। બીજું કે આ કુટ પ્રશ્નોત્તરીની અંદર કુલ ચાર ચક્ર છે। આ ચાર ચક્રમાં પહેલું ચક્ર હાસ્યેન્દ્ર હવે જ્યોતિન્દ્ર દવે, બીજું ચક્ર વિનોદી લાડુ ચટ વિનોદ ભટ્ટ, ત્રીજું ચક્ર હાસ્યનો મહાસાગર રતિલાલ બોરીસર, અને ચોથું ચક્ર એ હસતા હસતા તારક મહેતા, હસતા હસાવતા તારક મહેતા। અને જો સમયની નજાકત જો આપણને પરવાનગી આપશે તો પાંચમું ચક્ર, અમે તૈયારી સાથે જ આ જોયું ને સંજયદા, પાંચમું ચક્ર અખલ અલખ નિરંજનની વેદી, નિરંજન ત્રિવેદી, એ પાંચમું ચક્ર આપણે લઈ શકીશું। તમામ ચક્રની અંદર પાંચ પાંચ કુટ પ્રશ્નો છે અને પ્રશ્નના ઉત્તર અંગેની જે દલીલ છે એ આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કારણ કે આ તમામ પ્રશ્નોના જવાબો માટે જેટલા પણ જીવિત પાત્રો હતા એ લોકોનો અમે સંપર્ક કરેલો છે, મોટાભાગનાનો સંપર્ક કરી શકીએ છીએ અમે, અને એમના જ મુખે અમે આ જવાબ સાંભળેલા છે। એટલે કોઈએ સાહિત્યિક દલીલ કરીને પોતાના સ્વાસ્થ્ય માટે હેરાન ના થવું। બીજી વસ્તુ, કેટલાક લોકો સાહિત્યિક સહિત બનતા હોય છે, એવું બને છે કે ક્યારેક અમે પ્રશ્નનો જવાબ, અહીંયા ધ્વનિવર્ધક યંત્રો છે ત્રણેક અને ભાઈઓ અને ભગિનીઓ પણ છે જ, એ તમારી મદદે આવશે, પણ ધારો કે તમારી પાસેથી પસાર થઈ જાય ને તમને ન પૂછે તો એવે સમયે કે મને નહીં તો તને પણ નહીં, હું તો મારું પણ તને વિધવા કરતો જોઉં, એવા લાગણીથી કેટલાક લોકો જવાબ બોલી જાય છે। આવા સમયે આવા સાહિત્યિક વીરોને શહીદોને અમે સન્માન આપીશું, પણ આમાંથી કોઈ ભેટ નહીં આપે, કોઈ પુરસ્કાર નહીં આપે। અને છેલ્લે જે કામ કહેતા આવ્યા છે કે અંતિમ નિર્ણય પ્રશ્ન કરતાનો રહે છે, અહીંયા આગળ જે પણ પ્રશ્ન પૂછવામાં આવે એ પ્રશ્નોનો જવાબ જો વિકલ્પમાં હશે તો ચાર વિકલ્પો હશે, તમે બે વિકલ્પ સુધી તમને જઈશું, ત્રીજા વિકલ્પમાં નહીં આપે, પહેલો પ્રશ્નનો જવાબ ન આવ્યો પહેલા વિકલ્પથી ખોટો પડે તો બીજો વિકલ્પ તમે લઈ શકો છો, પણ ત્રીજો કે ચોથા વિકલ્પ સુધી અમે નહીં જઈ શકીએ, કારણ કે પછી તો એ પ્રશ્નનો જવાબ આપને આપોઆપ મળી જશે। હા, વિકલ્પ સિવાયના પ્રશ્નોમાં જ્યાં સુધી પ્રશ્નનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આગળને આગળ સત્યની શોધમાં અમારા ભાઈઓ ફરતા રહેશે ધ્વનિવર્ધક યંત્ર લઈને, અને તમારા માટે સંજય દાએ સંગ્રહ યંત્રની મદદથી પડદા ઉપર ચિત્ર આપેલું જ છે, અને છતાં પણ અમે એ પ્રશ્નો બોલતા રહીશું। પ્રશ્નનો જવાબ સંપૂર્ણ સાચો હશે હું કહીશ કે ગુજુભાઈ ગુલીફે પહોંચે, ગુજુભાઈ ગુલીફે પહોંચે, જો પ્રશ્નનો જવાબ ખોટો હશે તો હું કહી દઈશ ગુજુભાઈ ગબડી પડ્યા, પણ જો એ પ્રશ્નનો જવાબ સત્યથી નજીક છે તો એટલું કહીશ કે ગુજુભાઈ ગાંધીનગર પહોંચ્યા અથવા ગુજુભાઈ દિલ્હી પહોંચ્યા, બરાબર છે? તો હવે સંજય દાને ખૂબ થેન્ક યુ વેરી મચ, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, યા હી હેઝ એક્સપ્લેન્ડ યુ અબાઉટ ગુજરાતી લિટરેચર, હાઉ મેની ઓફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર રેઝ યોર હેન્ડ્સ, એન્ડ હાઉ મેની ઓફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર, યા સો આઈ ગોટ ક્વેશ્ચન્સ ફોર ધેમ, ઓકે, સો દેટ યુ બિકમ ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર, ઓકે, એન્ડ ટેકિંગ ઇટ ફર્ધર, उन्होंने बोला है कि चार राउंड है, वी गॉट इंग्लिश ट्रांसलेशन और इंग्लिश वर्जन में भी फोर राउंड्स, एंड आई एम नॉट गोइंग टू टॉक मच अबाउट लिटरेचर, बट आई विल बी इन अराउंड लिटरेचर, सो यू एंजॉय द क्विज, बट देर आर सर्टन कंडीशंस बिफोर यू स्टार्ट द क्विज, ऑल द इमेजेस साउंड बाइट्स वीडियो डेमोन्स्ट्रेटेड इन द प्रेजेंटेशंस आर फॉर रेफरेंस पर्पस एंड आर फॉर एकेडमिक रेफरेंसेज ओनली, द क्रेडिट ऑफ ऑल सच वर्क गोज टू द ओरिजिनल क्रिएटर्स, so I don't hold the responsibility, I don't hold the rights of those, it is just for academic purpose, okay, please turn off all your mobile phones, please, and I'm repeating it, okay, because you may get some answers on the mobile, so let's keep the sanctity of the quiz and let's play it for an hour's time, okay, if you have answers please raise your hands, please raise your hands, there are volunteers who will come to you with the mic and you have to answer on the mic, agar aapne prompt dusri taraf se kiya
तो दैट आंसर इज नॉट वैलिड. ओके सो वील एंजॉय दिस क्विज एंड वील ट्राई कि जितने से जितने ज्यादा अलग अलग लोगों के पास जा सके वील गो टू देम. ओके यू आर ऑल विद मी या ओके द क्विज मास्टर डिसीजन इज फाइनल. ओके एंड द क्विज मास्टर डिसीजन इज सीरियसली फाइनल ना. ओके सो डोंट टेक अस लाइटली. It is, this quiz is not to fight, not to win, not to get victories or not to get prizes. It's to share experience and win knowledge. Okay? And the quiz is celebration and have fun. So there's no fight. Usne mereko bola tha, maine do answer diya tha. It's nothing like that. Okay? So let's celebrate literature with this medium. Okay? Are we all ready? So we start the first round. Pakka? You can see me? Okay. You can see me, right? We start? Volume. You want my volume to be heard? Hello, hello. Technical, hello. Now. Okay, fine. Okay, we start the first round, which is in English. Right, so this round is called Golmaal. So we start for the first question. The first question is, which Indian was the richest man in the world in 1937 and appeared in the cover of Time magazine? Which Indian was the richest man in the world in 1937? Which Indian was the richest man in the world in 1937 and appeared on the cover of Time magazine? Yeah, who is going to raise? Yeah, I will go to the first one. Volunteers are ready? Yeah, don't come to me, come to them. Yeah. Jamshedji, sorry, you're wrong. 1937, your person there. And we got a lot of prizes and all the prizes have to be given. We are not going to take anything out. Right? Yeah, please. Wahpe. Hyderabad ke Nijam. Very right answer, it was Hyderabad Nizam. So Nizam of Hyderabad was on a time cover in 1937. Very good answer. What's your name? Sanjay Aswa. Acha, that's why you got a prize. Good, give him a prize. Okay, we come to the next question. Just a second. Yeah, please. Badha audience ne vinanti che ke ubha thaine answer aape. Ane jo sacho answer aapo to tamaru naam pan boli jajo sa. Okay, ubha thaine ekyo thudu rajo. Sanjay bhai, congratulations. Hello, you're getting delighted. Hello, sir. Hello, I'm talking to you. Congratulations. Okay, we come to the next question. Question number two. Dhyan se dekhiyega, screen pe dikh raha hai aapko. You know, when you go to the penguin site for books, there are certain icons. The first icon is for business, second is for classics, third is for fiction, fourth, nothing mentioned, fifth is for non-fiction, sixth is for young adult, and seventh is for young readers, right? So my question is, what is that icon which has not been mentioned? What is it all for? It's a simple one. Yeah, if you could tell me. Yeah, gentleman with the pink shirt here. Pink shirt, yeah. Khade ho jao. Naam bataiye aapka icon. Mic aane dijiye. Mic. Kelvinator. No, I'm talking to something with literature. Yeah? But it's a nice answer. Spiritual. Spiritual. क्या था ना वो आपने क्या बोला? गांधीनगर तक पहुंचा था. आगे दिल्ली तक. यार. Book publisher. Oh, wonderful हाँ book publisher. अभी तक पता नहीं चल रहा ना मैं. Next. A lady in the front, yeah, please. Self help. Sorry, yeah, it's a very easy answer. Yeah, you want to give Arcadia? Motivation? No, Arcadia, please. 1 minute, we'll come to you. Here. Go, bache go. The youngest participant, yeah. Religious? Again, you are very near to it, but we'll give you a prize. Please deserve a prize for her because she is attempted at this, yeah? Yeah. No, you're asking me or answering me? So what is it? Give me a single inspiration.
No, sorry. Yeah, yeah, yeah. Who's going to answer me? Yeah, please. Spiritual. अरे आप उसको थोड़ा आगे बढ़ो ना, वहां तक तो आगे बराबर है. देयर इज अ डिफरेंट वर्ड फॉर दिस. या फिलोसॉफी. नो. या हू इज गोइंग टू ट्राई, हू इज गोइंग टू ट्राई. कोई वॉलंटियर्स जोड़ दूंगा. फास्ट फास्ट फास्ट. मेडिटेशन. हू सेड मेडिटेशन? नो. नेक्स्ट. हेलो. Who's going to answer me? Satyajit. Hello. Backside. Is it comic? Again you are asking me, sir. Comic. Sorry. Both simple answer here. Religious ke paas ek hi hai, mythology. Yeah, who answered this? Prashant Tarun Jadhav. Prashant, you are the right answer. It's mythology. Very right answer, mythology. Prashant, a gift for him and a gift for the kid. We go to the next one. आ रहा था ना एकदम पास में आ गया था, गले तक आ गया था ना. बल बिल्कुल वही आता है आंसर, ऐसा ही होता है. लेकिन आगे चले. जरा मैं आप जरा 20 क्वेश्चन, डोंट वरी, विल कंटिन्यू. ये नेक्स्ट क्वेश्चन आपसे शुरू करते हैं, ठीक है? ओके. इन 2006 एक्स वॉज नेम्ड एज द रिचेस्ट फिक्शनल कैरेक्टर इन फोर्ब्स मैगजीन, बट लेटर X was dropped down from the list because of angry letters from children claiming that X was real. It was not a fictional. Identify X. Right? X जो है वो Forbes magazine के one of the richest fictional character in Forbes magazine. But later on, a lot of children wrote the letter and said कि no, it's not fictional, it's real. What is X? या आप बताइए, पढ़े हुए क्या हो गया? Okay. Is it rich? Sorry. Yeah, but a good attempt. Yeah. Is it Harry Potter? Again, please say that it is or is it? It is. It is Harry Potter, sorry. 2006. Yeah. Should I give you a clue? Yes. You want a clue? Yes. Something to do with this month. Something to do with this month. Yeah? Now you can answer your attempt. Santa Claus is the right answer because it was nominated as a fiction character, but children wrote letters, you know, it is real. So that's why it was removed from Forbes richest list. Okay, we come to the next one. Next one is a very interesting one. You have to identify the advertiser or the category, anything you can say. What is this advertisement for? You can give me the name of the brand, or you can tell me the category, or whatever it is. Yeah, tell me. Pink shirt. Sorry. Yeah. Please. Last me, somebody is raising his hand. Alibaba. Ali Baba. Last me, sir. Oh, last me. Yeah. Why don't you stand? What? Ab jor se bole. Himachal Pradesh Tourism. No. Pink shirt. Peace. No, I'll give. Okay. Who is the person there? Yeah, please, khade hoiye. Aap koni jaira chhe, haan. Meditation. No, okay, I'll do one thing. I'll increase the bid. Somebody who answers me correct, I'll give you two prizes. Tell me now. I'll increase the bid. Do. Any, aapke choice ka, jo bhi do chahiye, aapke choice ka. Tell me now. Now? No answers. It is spec. Again, don't say is it. It is. It is for spec. No, sorry. Who's going to claim this? Tell me. Do answer. Do prize ke liye. Otherwise, you have to give me back two more prizes. Are, now these are all tukkas. Yeah. I'll come to the next one. Answer aajaye. Already, you wanted to know the answer. Okay. Tell me. Yeah. It's a children character. No noise. It is no noise. No. Should I? It is an advertisement for audiobooks. So you find Dalai Lama on audiobooks. Right, that's the answer. Right, it was deserving two prizes, right? Okay, we come to the next one. Very easy one. Identify the magazine.
Very simple, na? Very simple. Simple. Yeah, tell me, lady there. Huh? Aap zor se bolo. Mike. Acha, adab, adab. National Geographic is the right answer. Give her a prize. National Geographic is the right answer. So sometimes you have to ask some good questions, right? Some simpler one. You enjoying it or not? Yes. Yeah, should I come to the one more? Yes. Before we come to the Gujarati round? Okay. It's an interesting one. Hold your breath. Don't answer it before you know the complete answer, okay? Which book series, according to Guinness World Records, is the best-selling copyrighted book of all time? Bible is not copyrighted, okay? Bible are the books which are not copyrighted. Quran is not copyrighted. So, which book series, according to Guinness World Record, is the best-selling copyrighted book of all time? Yeah, who's going to answer? Yeah, please, there. Harry Potter series. Sorry, quickly. Yeah, next one. Lord of the Rings, man. No, sorry, yeah. Yeah, gentlemen here in the front row. Experiments of Truth? No. Yeah. Sorry. Yeah. No, she said Amachitra Katha, no, yeah. Agatha Christie's book series. No, we have named all the books which are available on the library. Yeah, tell me. Sherlock Holmes. You have to be smart enough to understand the question. Srimad Bhagavad Gita? No, it's not a copyrighted book. Yeah. Yeah, who wants to try it? That side, please. Bully. The secret book. Where do you have the secret book? You are a secret man. You give me an answer of a secret book. Who said secret book? Okay. Twilight. Okay, huh? Twilight. No. The lady in the front. No. Toto Chan. Should I? It's. Huh? Very good answer. So, lady said it's Guinness World Book. Yeah, the answer was written there. Yeah. Very good. A prize for her, please. What's your name, ma'am? Bela, what do you do? I am a housewife. Very good. But how did you get this answer? I am training so much. So nice of you. Sankit is my nephew. So if Sankit is somebody's nephew, you get answers. He leaked the answers, is it? Okay. Thank you for being there. Okay, so we come to the next round of Gujarati. And by all yours. ગુજરાતી સાહિત્ય ગુજરાતમાં જીવશે પણ વિશ્વમાં જીતશે એનું પ્રમાણ પણ મારે આપવું પડશે આમાંથી જેટલા લોકો 40 વટાવી ગયેલા છે ને એ લોકોને મિયા ફુસકી તબા ભટ્ટ યાદ હશે પાત્રો આ પાત્રો બાલ સાહિત્યના છે બાલ હાસ્ય સાહિત્યના છે અને એ વખતે કોમી એકતાના પ્રતિક રૂપા મિયા ફુસકી અને તબા ભટ્ટ થોડાક આપણે પાછા જઈએ તો તમને બકોટ પટેલનું પાત્ર યાદ આવશે તમને ખ્યાલ છે કે બકોટ પટેલનું પાત્ર કોણે સર્જ્યું નહીં જીવરામ જોશી યસ હરિપ્રસાદ વ્યાસે બકોટ પટેલ નામનું પાત્ર સર્જ્યું હતું સાહેબ જે ભાષામાં અશબ્દ એકચ્યુઅલી ખરેખર એ અક્ષર છે પણ એ અશબ્દ ઉપર અશબ્દના 25 અર્થ થતા હોય પાણી શબ્દ ઉપર 250 જી હા પૂરા 250 અંકે પૂરા રૂઢિ પ્રયોગો બનતા હોય એ ભાષા ગુજરાતમાં તો જીવન છે પણ વિશ્વમાં જીતશે કારણ કે તમને બકોર પટેલના સર્જકનું નામ યાદ નથી અને બકોર પટેલનું પૂતળું છે પેરિસમાં છે એટલે ફરી એકવાર ગુજરાતી સાહિત્ય ગુજરાતમાં જીવશે પણ વિશ્વમાં જીતશે ચક્ર પ્રથમ હાસ્યેન્દ્ર હવે જ્યોતિન્દ્ર દવે પ્રથમ પ્રશ્ન
હવે થી મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતિન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ. આ વાક્ય જાહેર સભામાં ઇકો સાઉન્ડ ઇફેક્ટ અને સૌ પ્રથમ કહેનાર તમે આયોજક છો. ઉમાશંકર જોશી ગુજ્જુભાઈ ગુલીફે પહોંચે. હવે આ જે વાક્ય એમણે જાહેર સભામાં કહ્યું ઉમાશંકર જોશીએ, ત્યારે જ્યોતિન્દ્ર ભાઈ ત્યાં હાજર જ હતા. અને જ્યોતિન્દ્ર દવે જેવું આ વાક્ય પૂરું થયું, ઉમાશંકર જોશીએ કીધું કે હવેથી મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતિન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ. વાક્ય પૂર્ણ થતા જ તરત જ્યોતિન્દ્ર દવે ઊભા થયા અને કહ્યું, આ અંગે મારે મારી પત્નીને પૂછવું પડે. બીજો પ્રશ્ન, એકલવ્ય આપણા દેશનો સૌ પ્રથમ એક્સટર્નલ સ્ટુડન્ટ હતો, આવું લખનાર સાહિત્યકાર ભુવન શાહ? રતિલાલ બોરીસાગર, જેમના નામે આપણે એક ચક્ર પર લેવાના છે. ગુલીફે પહોંચે. મને લાગે છે આપણે વિકલ્પો સંતર દેવા પડશે, કારણ કે મને તો એવું લાગે ગુજરાતી સાહિત્ય ગુજરાતમાં જ જીતવા મળે. ત્રીજો છે, એટલે બે જ વિકલ્પો મળશે, ત્રીજો વિકલ્પ નહીં મળે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનો સૌ પ્રથમ પ્રયત્ન કરનાર નર્મદ ગુજ્જુભાઈ ગબડી પડે. એક જ ચાન્સ છે, એક જ તક છે. ગોવર્ધન ત્રિપાઠી, દાદાજી આપનું નામ અને આપ શું કરો છો? નિવૃત્ત છો, પણ નિવૃત્તિમાં પણ પ્રભુ છો. ચોથો પ્રશ્ન, ગુજરાતી ભાષાના પ્રથમ ગણના પાત્ર વિવેચક નવલરામ પંડ્યા. ગુજ્જુભાઈ ગુલીફે પહોંચ્યા. બીજા ચક્ર માટે સંજય દાને થપ્પો. ઓકે, વેલકમ બેક. ઓલ રેડી? ઓકે, તો સેકન્ડ રાઉન્ડ કા નામ વોમન કે ઓકે, સો ધીસ ઇઝ અ લોગો રાઉન્ડ એન્ડ યુ હેવ ટુ સી ધ લોગો એન્ડ આઈડેન્ટિફાઈ કે કિસકા લોગો હૈ. ઠીક હૈ, અગેન ધ સેમ ફોર્મ્યુલા, યુ ટુ રેઝ યોર હેન્ડ્સ. રેડી? Who designed the logo of... No, I know it is Sahitya Akademi ka logo, but the question is something else. And Sahitya Akademi likha hai toh ho gaya logo uska. Okay, Sahitya Akademi, who designed the logo of Sahitya Akademi? Who designed the logo of Sahitya Akademi? Aur Sahitya Akademi ko sabka lena dena tha. Yeah, please. Very good answer. It was Satyajit Ray who designed the logo. So interesting to learn that he designed, he was a designer, he was a calligrapher and also a literature person. Okay, come to the next one.
Ready? Yeah. Identify the logo symbol. No, no, it is not so simple as you are thinking. It's not so simple. Tell me. Yeah, you know it? Yeah, please. There, the lady on the front row. Up. Yeah. Idea, any idea? No, I'll come to you. Yeah. Puffin. Puffin. It is Puffin. Puffin is a group of? Publication. Publication, but what type of publication? So you think what do you think is correct? It is for the young reader. It is Puffin Books. It is a group of publication which is from Penguin, but it is for kids. Okay, good. Congratulations. What's your name, ma'am? Okay, what do you do? I work out, right? But I quiz a lot. Okay, great. So your husband made a problem, huh? You quiz a lot. Okay, now we come to the next one. All guys, be ready. Identify the logo. See all the guys will answer. So don't know prizes. Yeah, you can guess. Playboy. Playboy magazine is the answer. Yeah, give him a prize. Give him a prize. Playboy. Playboy. No. You're not allowed. Okay, question number 4. Interesting, simple one. Identify the logo symbol. Yeah. Comedy Central. Comedy Central. Literature. Little bit. Thoda bahut aaju baaju hoga na. Yeah, who's going to answer with this? Yeah, at the back. Nahi pata? And then I'll give you a hint. Agar nahi pata. Yeah. Crossword is the right answer. It is crossword. Okay, crossword. Lady, what do you do? What's your name? Okay, great. Congratulations. So we come to the next one, which is last in the round. Again, a similar question. Who designed the logo of Rupa Publication? Who designed the logo of Rupa Publication? You heard about this publication, very famous publication, very old publication. But who designed the design, the logo of Rupa Publication? Let me ask some different people now. Yeah, lady there. Sorry. Yeah, just a minute. Let me ask some different people. No. Please, sorry. Yeah, you go to answer? It's a Tukka only, but since Rupa, I think it's from Calcutta, is it Tagore? No, you are somewhat near. She guessed that since Rupa is from Calcutta, and Rupa Ganguly is also from Calcutta, and Rupa Underwe Banyan is also from Calcutta, so it may be something related to Tagore. No, sorry. Yeah, but you are somewhat correct, but yeah, who's going to answer? Again, I bid 3 prizes for someone who answers this. 3 prizes of their choice. 3 prizes of their choice. Who's going to answer this? Yeah. Tell me. Yeah, Satyajit is the right answer. So she gets 3 prizes. 3 prizes for her. Come, lady here. Hurry up. Yeah, let her choose. You want to choose? No, you don't have a choice. You want different thing. Yeah. Congratulations. What do you do? Okay, student journalism. How did you guess this? Yes, okay. Congratulations still. Okay, we come to the next round of Gujarati literature. Please, Rajendrabhai, all yours. Rajendrabhai, I won't show the answers then. No. And now you handle it. Yeah. Gujarati Sahitya, Gujarat na jivshe. Pan Vishwama jitse. Amdavad no itya sau pratham lakhna. આ પ્રશ્ન નથી પણ સૌપ્રથમ વાર અમદાવાદનો ઇતિહાસ લખનાર મગનલાલ વખતચંદને 1850માં 50 રૂપિયાનો પુરસ્કાર મળેલો જેની આજની ગણતરી કરવામાં આવે તો રૂપિયા 50 લાખે પહોંચે 1850માં એમને અમદાવાદનો ઇતિહાસ સૌપ્રથમ લખનાર મગનલાલ વખતચંદને 50 રૂપિયા મળેલા પુરસ્કાર સ્વરૂપે જે આજની તારીખમાં 50 લાખ રૂપિયા બરાબર ગણાય તે જ રીતે આપણે જોઈએ તો જહાંગીરે એની આત્મકથા લખી છે જહાંગીરનામા એ જ્યારે પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારે મીરાતે સિકંદરીના લેખક સિકંદરને મળ્યા અને સિકંદરે એમને એ જમાનામાં એ વખતે પોતાના બાગમાં ઉગેલા ઉત્તમ પ્રકારના અંજીર ખવડાવ્યા અત્યારે ગુજરાતી સાહિત્યકારો અંજીર તો ખાઈ શકે એવી ભૂમિકામાં તો છે પણ આ એ વખતની વાત છે સિકંદર રાજાને સિકંદર લેખકની વાત કરું છું મીરાતે સિકંદર
અને એ વખતે એમની પાસે બાગ હતા અને એમના બાગમાં અંજીર ઉગતા અને ખવડાવી શકતા. એ જ રીતે 1966માં જ્યોતિન્દ્ર દવે જ્યારે કચ્છ માંડવીમાં શેઠ સુરજી વલ્લભદાસ આર્ટ્સ કોલેજમાં એ આચાર્ય બન્યા ત્યારે એ જમાનામાં અધ્યાપકને 300-350 રૂપિયા પગાર મળતો હતો, પરંતુ એ વખતે એમને પૂરા રૂપિયા 3000 એમને પગાર તરીકે દરખાસ્ત મૂકવામાં આવી હતી અને એમણે દરખાસ્ત સ્વીકારી પણ ખરી. હવે વાત એ આવે છે કે ગુજરાતમાં તો આપણે ગુજરાતી બોલીએ છીએ, કારણ કે ગુજરાતી આપણી હસવાની, રડવાની અને સપના જોવાની ભાષા છે, એટલે ગુજરાતમાં તો એ જીવવાની છે. પણ વિશ્વ કક્ષાએ જોઈએ કે આપણા જે બિન ગુજરાતીઓ છે, બિન નિવાસી ગુજરાતીઓ, એ વારંવાર મોટા ગજાના સાહિત્યકારોને, ગુજરાતી કલાકારોને પોતાને ત્યાં બોલાવે છે અને એ લોકોને મોં માંગી રકમ દાન તરીકે ચૂકવવામાં આવે છે. હવે આવા કલાકારો અને આવા સાહિત્યકારો જ્યારે એ ત્યાં જાય છે, હું ઘણા ખરાને ઓળખું છું, અને એ લોકો ત્યાં જાય છે ત્યારે તેમને તેમની પાસેથી એક પૂછવામાં આવે છે કે તમે આંધળી માનો કાગળ વિશે બોલો, તમે કોઈનો લાડક વાયો ગાઈ બતાવો. તો વિચારો કે ત્યાં બેઠેલા ગુજરાતીઓનો સાહિત્યિક સ્વાદ કેટલો ઊંચો છે. કદાચ આ વસ્તુ આંધળી માનો કાગળ અને કોઈનો લાડક વાયો તો આપણે પણ એ કક્ષાએ નથી પહોંચતા. મતલબ આપણે ત્યાં આગળ ગુજરાતી ભાષાને આપણે જીવાડીશું ચોક્કસ, અને આ ગુલીફે જે રીતે પ્રયત્ન કરે છે એ રીતે તો જીવશે જ, પરંતુ વિશ્વમાં જીતશે. ચક્ર બીજું વિનોદી લાડુ ચટ વિનોદ ભટ્ટ. પરંતુ બસ આપણે આટલે સુધી જ જઈશું, પ્રશ્નો પર નહીં જઈએ, કારણ કે પ્રશ્નની અંદર મેં વિકલ્પો આપેલા છે અને આ વખતનો જે સ્પર્ધકો છે સંજયદા અને કાં તો પછી મારું બંધારણ, મારું ગુણવત્તા પ્રશ્નોની બહુ ઓછી છે. તો પહેલો પ્રશ્ન છે, હાસ્ય લેખક વિનોદ ભટ્ટના આત્મચરિત્રનું નામ. ગુજુભાઈ ગુલી ફેર પૂછે, નિર્મિષ ઠાકરના હાસ્ય પ્રધાન નિબંધોના સંગ્રહનું નામ. ગુજુભાઈ ગબડી પડ્યા. હાસ્યના ગોટાળા. ગુજુભાઈ ગાંધીનગર પહોંચ્યા, દિલ્હી પહોંચ્યા, ગુલીફે નદી પહોંચ્યા. અચ્છા કોઈ નહીં. હા નિર્મિષ નહીં હતી. નહીં નહીં. અચ્છા એક યોગાસન એની અંદર આવે છે, એ શીર્ષકની અંદર યોગાસન આવે છે. યસ હાસ્યાસન. હાસ્યાસન નહીં. મને લાગે તમે મને પ્રશ્ન પૂછો છો. નહીં નિર્મિષભાઈ શીર્ષાસન કરવાની શિખામણ આપી શકે, કરતા નહીં હોય. જવાબ નહીં આવે. તમે લેખકને કઈ ના કરો, જે તમે શકતો ને કરો. ગુજુભાઈ ગલી ગુલીફે પહોંચ્યા અને એમનો પરિચય પણ આપો. દેવાંગભાઈ, દેવાંગભાઈ શિરીષ કાશીકર સાહેબ શબ્દો ના શિષ્ટા સર.
અચ્છા, ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યના ઇતિહાસને અંગ્રેજી ભાષામાં લખાયેલા ગ્રંથ ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. ગઈ વખતે અમે જે આ પ્રશ્નોત્તરી કરી હતી એને ઘણા લોકો કોલોનિયલ કઝિન કહેતા હતા, પણ આ વખતે મેં એ લોકોને કીધું કે મા માફી દી, તો તમે જો કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસને અંગ્રેજીમાં આલેખાલો ગ્રંથ છે ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. ગુજરાતી સાહિત્યની પ્રથમ કલાત્મક ટૂંકી વાર્તા, વાર્તા ઘણી છે, પ્રથમ પણ છે, પણ આ પ્રથમ કલાત્મક ટૂંકી વાર્તા ગોવાલડી. ગોવાલડી કોનો પ્રશ્ન, કોણે જવાબ? આ માટે જો ખરેખર હું માનું છું કે આનો જવાબ મળે, ભલે ગમે તેટલા આ પ્રયત્નો મળે, તો હું માનીશ કે જે જવાબ આપનાર છે એને મંચ ઉપર આવું છું, અને હું એને ત્રણે ત્રણ પ્રાઇઝ આપવા માંગુ, ત્રણે ત્રણ ઇનામો લઈ શકું, પસંદગીનો અવકાશ નથી શકતે, ત્રણે ત્રણ લઈ લઈ શકું. શાંતિથી સાંભળો. પતિ પત્ની સાથે મળીને પોતપોતાના અલગ નામે, બહુ અઘરું કામ છે, પતિ પત્ની સાથે સાથે અઘરું કામ છે, અને પાછું સર્જન કરે અને પોતપોતાના અલગ નામે ગુજરાતી સાહિત્યનું એક માત્ર હાસ્ય નિબંધનું પુસ્તક લખે, અને તમે કહો તો એ પુસ્તકનું નામ કહી દો તો તમે પતિ પત્નીને શોધી કાઢો, અને કાં તો તમે કહો તો પતિ પત્ની, મને લાગે એવી પણ નહીં જરૂર પડે, બહેનને પૂછો, શ્યામ પહેરવેશ પહેરેલા બહેનને પૂછો. પુસ્તકનું નામ કહો. રમણભાઈ નીલકંઠ અને વિદ્યા ગોરી નીલકંઠ, અને વિદ્યા ગોરી નીલકંઠ માટે ફરી એકવાર તાળીઓ. એ આખા ગુજરાતના સૌ પ્રથમ સ્નાતક બેન હતા, સૌ પ્રથમ સ્નાતક બેન, એ જમાનામાં ઘણું બહુ જટિલ કામ હતું. અચ્છા જરા એક તમને ત્રણે ત્રણ ઇનામો આપવામાં આવે છે, પણ જરા તમે મને કહેશો પુસ્તકનું નામ? હા, પુસ્તકનું નામ, એના માટે એક એક ઇનામ મળશે. નહીં, હાસ્ય સમાજ નહીં, હાસ્ય મંદિર. એ આયોજકો એમનો જરા તસવીર લઈ લો અને આવતી વખતે એમને સ્ટેજ પર બેસાડો. 1913 માં આ પુસ્તક લખાયેલું, પતિ પત્નીએ સાથે મળીને હાસ્યના નિબંધના ગ્રંથનું સર્જન કર્યું અને પોતપોતાના અલગ નામે એ કર્યું, અને હાસ્ય મંદિરના નામે, અને મેં કહ્યું પ્રમાણે વિદ્યાગુરી નીલકંઠ એ ગુજરાતના સૌ પ્રથમ સ્નાતક મહિલા હતા. અને આ 1913ની વાત આવી એટલે 1913ની અંદર ગીતાંજલિને નોબલ પારિતોષિક મળેલું, અને 1913ની એવી ઘટના, એવી રીતે 1866, એના માટે તમે રાહ જુઓ, આપણે તૃતીય ચતુર્થ રાઉન્ડની અંદર ચક્રની અંદર વાત કરીશું. 4-2 સંજય. Ready? Yes. Okay. Tell me how many of you read books? Right? Simple question, right? How many of you read textbooks? College books? Everyone? All scholars? Huh? Okay. So my next round is on that. Whose biography? Yeah. Who's going to answer? Kisko prize nahi mila? Lady hai in the front.
शत्रुघ्न सिन्हा, आपको वैसे लैंग्वेज में बोलना है, क्या नाम कैसे बोलते खामोश, राइट? सो द बायोग्राफी इज एनीथिंग बट खामोश इन द बायोग्राफी. ओके, वी कम टू द नेक्स्ट वन. ओके, दिस बुक इज अबाउट हुम? या नो प्राइस फॉर दिस? नो प्राइस फॉर दिस. टेल मी, हां आप फ्रंट रो, या या इज्जत करवा है पक्का? ओके, नाउ टेल मी द स्पेलिंग ऑफ जुकर. फेसबुक. सो यू आर राइट, मार्क जुकरबर्ग इज द राइट आंसर. वी कम टू क्वेश्चन नंबर थ्री. हूज जर्नी? द जेड फैक्टर इज हूज जर्नी? द जेड फैक्टर इज हूज जर्नी? द आंसर इज देयर. या प्लीज मैम. सुभाष चंद्र. हू सेड? अच्छा सुभाष चंद्र. ओके यू आर राइट, करेक्ट. द आंसर इज सुभाष चंद्र. वी कम टू द नेक्स्ट वन. ओके, नाउ फॉर दिस वी हैव टू नमकीन का पैकेट एज अ प्राइज. ओके, अनटोल्ड स्टोरी ऑफ हूज? अनटोल्ड स्टोरी ऑफ हूज? हूज अनटोल्ड स्टोरी? या हल्दीराम. दैट्स व्हाई आई आस्क्ड दैट इट इज फॉर हल्दीराम. सो टू कह रहा आपको दो नमकीन के पैकेट दीजिए. ओके, सो हल्दीराम आंसर्ड बाय by a lady who gets prizes of two namkeen of different company. Yeah, okay, we come to the next one. It's an interesting one, inspiring one. One of the greatest Indian social entrepreneur, whose dream is this book? I had a dream. Whose book? Who didn't get a prize? Teacher, read my red shirt, bhaiya unda. This Korean. Jor se boli. Dr. Bhakti's Korean. Aur aapka naam? Aapka naam? Neil. Kya karte hain? Jor. Okay, good, good. Congratulations, you're right. It is for Dr. Vargas Kurian. So I end up this round here. Kitabi Kira, next to Rajendra Bhai, to you. Gujarati Sahitya. Pata mein bhuli sakal. Gujarat ma jivshe, paan vishwa ma jitse. Ena pramano aapni paase chhe. પ્રથમ ગુજરાતી સામાયિક બુદ્ધિ પ્રકાશ 1854 માં શરૂ થયેલું અને હજી પણ ચાલુ છે. સૌપ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર 1822 માં મુંબઈ સમાચાર શરૂ થયેલું એ હજી આજે પણ ચાલુ છે. એટલે ગુજરાતી ભાષા ગુજરાતમાં તો જીવવાની છે, પણ વિશ્વમાં જીતવાની વાત કરીએ તો આપણે કેટલાક શબ્દોની ચહલ પહલને સ્વીકારી લીધી છે. સંજયદાના ઘણા શબ્દો મેં સ્વીકાર્યા છે, મારા ઘણા શબ્દો સંજયદાએ પણ સ્વીકારેલા છે. ઓક્સફર્ડ સુધી આ વાત ચાલે છે. આપણા ગુજરાતી શબ્દો જવાન, પંડિત એ બધા એમને અંગ્રેજીમાં એમણે સ્વીકારી લીધેલા છે. આપણે પણ ઘણા શબ્દો, બસ છે, રેલવે છે, એવા ઘણા શબ્દો આપણે ગુજરાતીમાં સ્વીકારી લીધેલા છે. પરંતુ વિશ્વમાં જીતવાની વાત કરીએ તો છે 1900 થી પહેલી સળંગ હાસ્ય નવલકથા જે શરૂ થઈ હતી એમાં ભદ્રમ ભદ્રમની અંદર ઘણા બધા એવા જેમ કે ટાઈને કંઠ લંગોર અથવા તો ગટરને મલિન જળ વાહિની, રેલવે સ્ટેશન માટે અગ્નિરથ, વિરામ સ્થાન, સ્થાપન સ્થળ, આવા ઘણા બધા શબ્દો, અને હજુ પણ એ પ્રક્રિયા ચાલુ જ છે. રતિલાલ કોરીસાગરજીએ સંભવામી યુગે યુગે લખ્યું એ જ વસ્તુ સુધારાની તરફેણમાં, અને સંભવામી યુગે યુગે એ નર્મદા બંધ ઉપરનું પુસ્તક હતું. એની અંદર એમણે સિમેન્ટનો ગુજરાતી શબ્દ આપ્યો, સિમેન્ટનો ગુજરાતી શબ્દ આપ્યો વ્રજ ચૂર્ણ. મતલબ બસ તો કાલિપા, મતલબ આપણી ભાષા ભલે આપણે અહીંયા જીવાડીશું પણ વિશ્વમાં જીતાડશે. ચક્ર ત્રીજું રમૂટનો મહાસાગર રતિલાલ ગોરીસાગર. આ પ્રશ્નનો જવાબ લગભગ બધાને જ આવડશે, એટલે અમે બધા નવલકથાના લેખક જ્યોતિન્દ્ર દવે ઉપરાંત તમને નથી પૂછવામાં, ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવે
સંયુક્ત રીતે આ અમે બધા નામનું પુસ્તક લખેલું અને સફાઈ રીતે હાસિલ કર્યું. હવે આ જે પ્રશ્ન છે એના જવાબ અંગે ઘણા મત મતાંતરો થશે, વાદ વિવાદ થશે, સંવાદની મદદથી આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરશું. આના જે દલીલો થશે એનો પણ હું જવાબ આપી શકીશ, એટલે એના માટે હું સંમત છું. પણ જે રીતે સંજયદાએ કહ્યું કે આખરી નિર્ણય પ્રશ્નકર્તાનો રહેશે, એટલે હું તમે માગશો તો પ્રમાણ આપીશ. અન્ય સાહિત્યિક સ્વરૂપો ઉપરાંત, અન્ય સાહિત્યિક સ્વરૂપો ઉપરાંત હાસ્યમાં પણ ઉત્તમ સર્જન કરનાર, હાસ્યમાં ઉત્તમ સર્જન કરનાર ઘણા બધા છે. કદાચ કોઈ જ્ઞાતિનો એની અંદર ઠેકો છે, પણ બધા ઘણા બધાએ હાસ્યનું સર્જન કરેલું છે. પરંતુ અન્ય સાહિત્યિક સ્વરૂપોનું સર્જન કર્યા ઉપરાંત હાસ્યનું ઉત્તમ સર્જન કર્યું છે. ચુનીલાલ મડિયા, ચંચી મહેતા અને રઘુવીર ચૌધરી, આ લોકોએ પણ અન્ય સાહિત્યિક સર્જનની ઉપરાંત હાસ્યમાં પણ ઉત્તમ સર્જન કર્યું છે. એમ તો પન્નાલાલ પટેલે પણ કરેલું છે, મરકટલાલ નામની એમણે લખેલું, ઉમાશંકર જોશી, ઋષભ અવતાર કાવ્ય, કાકા સાહેબ કાલેલકર જે આપણે સવાય ગુજરાતી એમણે પણ કર્યું છે, પણ ઉત્તમ ગુજરાતી જે એમણે સર્જન કર્યું, હું એમનો પરિચય જાણવા માંગીશ. આપનો પરિચય, આપનું નામ? આશીષભાઈ, તમે આ પ્રશ્નનો જવાબ જાણતા હતા કે તમે એક વાર્તા માટે દ્વિરેફ અને શેષ કવિતા માટે અને સ્વૈર વિહારી હાસ્ય માટે ઉપયોગ કરેલો. પણ ખૂબ જ મને લાગે છે મેં તાલીઓથી ફરી એક વાર આપણને તાલી પણ આપી શકીએ. લગ્ને લગ્ને કુંવારાલાલ નાટક નથી, વાર્તા છે અને એના લેખક. લગ્ને લગ્ને કુંવારાલાલ વાર્તાના લેખક ત્રિપાઠી પછી આવી ગયા, આપણે તો આગળ જવાનું છે ભૂતકાળમાં. સર્વની નામ સાંગાણી નહી, વિનોદ ભટ્ટ ના, હજી બી તમે દેવ થઈ ગયા છે, મારા કઝિન હતા પણ પિત્ર હતા પણ એ નહી, હજી થોડાક ગીજુભાઈ બધેકા નહી, અંકુર ત્રિપાઠી નહી, નારી નારી લીલાવતી મુનશી કે જેમણે લગ્ને લગ્ને કુંવારાલાલ વાર્તા લખી. કાગડી કાગડા માણસો,
કાગડી કાગડા માણસો નાટકના લેખક છેક પાછળ સુધી પહોંચે છેક પાછળ સુધી મધુરાય અહીંયાથી હરિત રંગનો ખમીસ લાગે છે આપનો પરિચય આપો સંજયભાઈ શું કરો છો નાટક માં એક્ટર છું કોઈ રાજકારણમાં રસ ધરાવે છે કોઈ રાજકારણી છે વધતો ઓછળ છે આપણે બધા છીએ તો ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય વિષય વસ્તુ ધરાવતી નવલકથા અહીંયા જ કોઈનો હાથ નથી ઊંચો થયો નામ હું કહું છું પ્રશ્ન અધૂરો છે ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય વિષય વસ્તુ ધરાવતી નવલકથા હિન્દ અને બ્રિટાનિયા એના લેખક અલકી સર્જક છેલ્લો પ્રશ્ન આ ચક્ર નો છેલ્લો પ્રશ્ન હતો આ ચક્ર નો સંજય દાખો ઓકે થેન્ક યુ સો વી કમ ટુ ધ લાસ્ટ રાઉન્ડ ઓફ ઇંગ્લિશ Ready? Yes. All? Okay. So you will identify the name of the round. Okay. Okay. So kaisi ye pehli round one, question one. गूगल डूडल फॉर आप रोज गूगल देखते हैं ना सुबह तो उसमें डूडल आता है तो दिस इज गूगल डूडल फॉर व्हाट हु आंसर्ड दिस यू रेज्ड योर हैंड व्हाट्स योर नेम एंड व्हाट इज द आंसर नो सॉरी बट वी गिव यू अ प्राइज यू आर अगेन वन ऑफ द यंगेस्ट पर्सन गिव अ चॉकलेट बॉक्स राइट आई वांट मोर यंगस्टर्स टू कम अप एंड आंसर या Yeah, who's going to answer? Who's, see, before we come to you, don't answer it. Please. Right answer. Very right answer. The doodle was ready to Louis Braille on his 107th birthday anniversary. How much price will you have? 4. 4. If wrong, you have to give it back. Okay. We come to the second question of the round. The company originally used codename Fiona. Okay, codename Fiona. Later, the new name was devised by their branding consultant. Michael Cronan and Karim Himma. Okay, I'm trying to confuse you. Okay, they suggested a name which meant light a fire. They felt this was an apt metaphor for reading an intellectual excitement. Which product name am I referring to? Okay. You knew? Okay, please. Yeah, the right answer is Kindle. So Kindle means light a fire. Yeah, what's your name? What's your name and what do you do? Stand up, please. Siddharth Bhatt. You're in 10th. Very good answer. Yeah, please give him a prize. So it's a very interesting name. Okay, so it means light a fire. We come to next question. Our latest question. Contemporary question, right? What is this book about? Just look at it closely. If you want to go to the stage, you can go touch it. Whatever you want to do, do it. But tell me, what is this book is all about? What is this book all about? पास से देखना है दिख रहा है व्हाट इज दिस बुक ऑल अबाउट आई विल कम टू यू लेट मी यू वांट टू गेस आर यू सी एनी एनवायरनमेंट बुक एनवायरनमेंट रिलेटेड अरे कहां से आवाज आ रही है एनवायरनमेंट एनवायरनमेंट को क्या करें सर ये IUCN कंपनी है जो हमारा डेटा रिलीज कर रही है वो कंपनी है नहीं वो कंपनी क्या करती है थोड़ा ज्यादा पता करिए वो नहीं है ओके या हु इज गोइंग टू आंसर एनीबडी एल्स वांट्स टू चैलेंज हिम
Anybody wants to challenge? What's your name? Deepak, right? Deep. Siddharth. Anybody wants to challenge Siddharth? His answer, I think he is going to answer him in the correct answer. Yeah, who somebody has raised hand there? Which message? Yeah, please. Apple Innovation? Tell me you are Ganatha Kochar? Gandhinagar Sandeep. Right? Yeah, now everybody will have the answer. I should. No, you are creating a new book. Okay, Siddharth, you tell me. No, 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 no. You're very near, in and around, you have to give me a perfect answer, yeah. Who said this? Kahan se dekha, mobile khola na abhi. Tell me the truth. If you tell me the truth, I'll give you the two prizes. I'll give you two prizes. Stand up, please. What's your name? Darshan, you opened the mobile, right? Yes. I've seen it. So you tell the truth that you have said that you have a prize, but you have a answer for a prize. Do aapko. Right? I knew that the answer was here. Right? So it is a tribute to all attribute. It is a photographic tribute to Apple Innovation, which takes you tour of most visually stunning and important product produced by world famous innovative company called Apple. So they have created a book, profitable book, which is unique in nature, right? But please don't try to open your mobile phone, it loses the sanctity of the quiz. Please. Right? The next question, are we ready? Yeah. Reliant Dristi is first of its kind registered entity in India. What is this entity all about? Reliant Dristi is first of its registered entry in India. What is this entry all about? So they started something called Reliant Dristi. Yeah, you want to answer, please? Eye donation. No, aur aage thoda. Usse lena dena hai. I think this is a venture registered under the foundation only led by Rita Amra. I don't know the technical details on the process. Next is related to some good eyes. Some good eyes, but what is that eye? You should have eye to detail. Yeah, you want to answer? Sir? Then, dusro ko bhi chance dega, yeah, please. No. Yeah, you want to answer? Visually impaired. Keep trying to remove cataracts. No, who said visually deprived? Yeah, visually impaired persons. What? Okay, this is a foundation. No, sorry. Aage. Uske aaju baaju ghum rahe hain. Cataract remove. Cataract remove, bata diya kisi ne. Yeah, lady there with the blue shirt. No, no. What blind people? Blind people. What blind people? Blind people foundation. अरे वो बोल दिया ना आप तो ऐसा बोले पापा का नाम क्या डैडी ऐसी बात नहीं है मतलब वो क्वेश्चन कैंसिल है वो नहीं है सही आंसर उसके आगे बोले आप घुमा करेंगे उल्टी तरीके से बोल रहे हैं या टेल मी व्हाट इज आंसर ओके प्लीज नेचुरलाइज आई गिव द आंसर इट इज द फर्स्ट ब्रेल न्यूज पेपर इन इंडिया ओके सो दे इनिशिएटेड दिस समथिंग टू डू विद आईज बट इट इज द फर्स्ट रजिस्टर्ड ब्रेल न्यूज पेपर ऑफ इंडिया ओके वी कम टू Last question of this round, question number 5, already? Yeah. It so happened that a quiz contest aired on Doordarshan in February 1967 in which participants could easily answer questions pertaining to Greek mythology but were unable to reply the questions in Ramayana, who was Rama's mother? It is said, seeing this, Anant Pai came up with an idea of creating which comic series? Now I want this answer from someone who has not answered any quiz. It's a sitter. It's the easiest question which someone can ask. Yeah, please. Samvet. And what do you do? You are a? Research scholar. Very good. So, congratulations to him. So, it was Amar Chitra Katha. Okay, we come to the next round of Gujarati Literature, please. You want more questions? Okay, let first the Gujarati round get over. Yeah. Gujarati Sahitya. ગુજરાતમાં જીવશે પણ વિશ્વમાં જીતશે હાસ્યની ઘણી બધી વાત કરી હાસ્ય લેખક નિરંજન ત્રિવેદીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ સાહિત્યકારોને સન્માનવા માટે કેમ સાલ ઉડાડવામાં આવે છે અને એમણે જવાબ આપ્યો સાહિત્યકારોને સન્માનવા માટે સાલ ઉડાડવામાં આવે છે કે જેથી સાહિત્યકારોના ફાટેલા જપ્પા દેખાય સાહેબ કાળા બધે જ કાળા છે
મને એમ થયું કે આ સાંભળીને તમે રોશો પણ તમે તાળી વગાડો પણ કારણે બધે જ કાળ હવે જ તાળી વગાડજો કારણ કે પાશ્ચાત્યમાં પણ આવું બનેલું છે વિનોદ ભટ્ટે કિસ્સો કહેલો છે કે બહુ નાની કવિ એમને એમના જીવતા જીવતા તો કંઈ ખાસ સન્માન મળ્યું નહીં પણ મર્યા પછી એ અમર થઈ ગયા અને એમનું સાહિત્ય એમની કવિતા બહુ ચાલી એટલી ચાલી કે 9 જુદા જુદા ગામોએ એ પોતાના કવિ હોવાનો દાવો કર્યો કે આ આપણા ગામના કવિ છે 9 ગામના લોકોએ એવો દાવો કર્યો કે આ આપણા કવિ છે અને એના માટે કારણ આપ્યું આ અમારા ગામનો કવિ હતો તમારા ગામનો નહીં કારણ કે અમારા ગામમાં ભીખ માગતો હતો હવે તાળી પાડી શકો ચક્ર ચતુર્થ અને સતત હસાવતા રહેતા તારક મહેતા પ્રથમ પ્રશ્ન અમર હાસ્ય નિબંધોના સંપાદક અમર હાસ્ય નિબંધોના સંપાદક મને લાગે તમને બધું અઘરું અઘરું જ આવડે મને લાગ્યું એટલો સહેલો પ્રશ્ન છે એટલે સંજયદાને કીધું તમે વિકલ્પ ના બતાવો પણ એકાંકી સંગ્રહ ના લેખક પિયર નો પાડોશી એકાંકી સંગ્રહ ના લેખક એકાંકી સંગ્રહ છે વિકલ્પો જોઈએ છે પણ એક જ તક મળશે પુષ્કર ચંદરવાકર જસવંત ઠાકર પ્રબોધ જોશી અને ચીનુ હવે હવે નહીં વિકલ્પો આપ્યા છે હવે તો તમે છતાં એક જણને પ્રયત્ન નહીં 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 પ્રબોધ જોશી નહીં હવે કોઈને નહીં મળે હવે કોઈ પુષ્કર ચંદરવાકર એમનો આ એકાંકી સંગ્રહ છે રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એમના પ્રથમ વાર્તા સંગ્રહનું નામ એકદમ માહોલ બદલાઈ ગયો છે નહીં અમૃતા નહીં અમૃતા લોકપ્રિય ખરી પ્રથમ નહીં હા 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 એમને આપો હા વાર્તા સંગ્રહ પ્રથમ વાર્તા સંગ્રહ નહીં વિકલ્પ હા છેક છેલ્લે છેક છેલ્લે શ્યામ ખમીસ પહેરેલા તિલક કરે રઘુવીર એ પ્રથમ વાત તો વિકલ્પો જોઈએ છે બહાર કોઈ છે આકસ્મિક સ્પર્શ ગેરસમજ અને નંદીકર આમાં હવે એક જ એક જ તક ને અવકાશ છે તમને નહીં હા એમ એમને પૂછે ચેક છે લે એક હા હા એ કિશોરીને પૂછો નંદીકર નથી હા હા એમાં તમારી ગેરસમજ થઈ ગઈ હવે ચાર વિકલ્પમાંથી તો 50% છતાં એટલે ઇનામ નહીં મળે છતાં એમને પૂછો આકસ્મિક સ્પર્શ આકસ્મિક સ્પર્શ
એમની પહેલી પહેલો વાર્તા સંગ્રહ હતો. આમાંથી ઘણાની લાગણી હશે કુંવાર જ સારા. આ નાટક છે અને નાટકના લેખક કુંવાર જ સારા. નાટકના લેખક તમે કુંવાર જ રહેશો એવો મારો આશીર્વાદ છે. એટલે તમે સારા જ રહેશો. વિકલ્પો જોઈએ તો ઇન્દુલાલ યાત્રિક, તામુભાઈ શુક્લ, ચીનુ મોદી અને હસમુ કારણ. દેવાંગભાઈ હસમુ કારણ નહીં, હવે એક જ તક. હવે કોઈને પ્રયત્ન કરો તો હજી પણ કરી લો, ઇનામ નહીં મળે. નહીં, હવે આ છેલ્લો જવાબ જે શક્ય છે તામુભાઈ શુક્લ. આજનો આ ચક્રનો છેલ્લો પ્રશ્ન જે છે, પહેલો નિબંધકાર, ગુજરાતી ભાષાના પહેલા નિબંધકાર, ગુજરાતી ભાષાના પહેલા નિબંધકાર દોસ્તો, આ નિબંધ સાહિત્યનો જે પ્રકાર છે આપણો નથી, જેમ હાઈકુ આપણો નથી એમ નિબંધ પણ આપણો નથી, પણ છતાં પણ આપણે આઝાદ થતા પહેલા પહેલો નિબંધ લખી નાખેલો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને યુ વોન્ટ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ ઓર વી વાઇન્ડ અપ? યુ વોન્ટ ઇટ? ઓકે, વી હેવ ફ્યુ ક્વેશ્ચન્સ. રેડી? ઓકે, વોટ ઇઝ પ્રોડ્યુસ ગુજ નેમ? ઓકે, વી કમ ટુ ધ એક્સ્ટ્રા ક્વેશ્ચન. વેરી સિમ્પલ. And you people have to raise hands jinko koi prize mila hi nahi. Theek hai, whose inspirational quotes? It is 100 inspirational quotes. Whose? Raise your hand jinko prize nahi mila hai and they want to answer. Yeah, mereko dikh raha hai sir piche. Ha, Mother Teresa is the right answer, right? Mother Teresa, there is an icon of Mother Teresa there. Okay, good answer. We come to the next one. Agla is a very interesting question, very interesting question, and if you please go through the question completely and then answer it. Okay, we come to the question. You all heard about Booker Prize? Okay, it's called the Man Booker Prize, a literary prize awarded each year for the best original novel written in English language and published in UK. Why it is called the Man? However, it is given to all genders, like it is called female also, male also. But why is it called the Man Booker Prize? The Man Booker Prize. You want to answer last row? Last, come forward. It's a main sponsor of this one. So what is this? Yeah, what is the company's name? Main sponsor, but what is the company's name? Main is the sponsor. Yeah, the Man is the sponsorer. The Man Group is the sponsorer for this. That's why it's called the Man Booker Prize. It's nothing to do with Man Booker Prize, right? So it's a question, right? You came to know today? Yeah. About this, the international Booker Prize is also named as the Man International Booker Prize. Okay, we come to the next one. Simple. At the age of 29, she wrote her autobiography named Ace Against Odds. Who is she? Now let me know who has not got a prize. You got a prize? Ek minute, you got a prize? Pakka? Haath par dikhao sab idhar udhar. Sania Mirza, how do you know her? अच्छा, अभी जल्दी अभी अभी लॉन्च किया इसलिए. वेरी गुड, राइट आंसर. गिव मी प्राइस. यू वांट फ्रेलो? चॉकलेट्स? गिव हर, गिव हर. शी इज कीपिंग ऑल द चॉकलेट बॉक्सेस फॉर हर. ओके, वी कम टू द एक्स्ट्रा राउंड लास्ट. इट्स अ वेरी इंटरेस्टिंग क्वेश्चन, गो थ्रू इट. इट्स अ प्राउड मोमेंट फॉर ऑल ऑफ अस, राइट? व्हेन प्राइम मिनिस्टर मिसेस इंदिरा गांधी आस्क्ड ऊपर से भारत कैसा दिखता है आपको? Please, you are not proud of the country. पहले से आंसर बता रहे हो आप?
But we'll celebrate this question. We'll not have any prize. People who didn't know about it will say, "Kon bola ye answer? Please, kare ho gaya? Aapka naam janna chahta hu, please." No. These people will come. Volunteers are effective enough to be there. Thank you, sir, for your answer. But there are no prizes for this. So we come to the question. When Prime Minister Mrs. Indira Gandhi asked Upar se, "Bharat, aapko kaisa dikhta hai aapko?" The answer by Captain Rakesh Sharma was few words written by Muhammad Iqbal. What did he say? Acha, so we'll see that video. Sat so now as who does not take us the first Indian cosmos in this place. Whether it is Gujarati, English, Hindi, everything. Right? Yeah. So thank you for being here. Okay, thank you for being here and thanks for participating. All the best.